नमस्कार, समाचार साथे हो छुईना। बुलेटिन की शुरुआत करिए, जहां जूनागढ़ थी समाचार मळी रहा छे। बेसाणमां 10 सप्टेम्बरे खेडूते आपघात कर्यो हतो। आ केसमां पोलीसे बांदरवड सहकारी मंडळीना मंत्री सामे फरियाद नोंधी छे। आक्षेप छे कि सहकारी मंडळीना मंत्रीए नागजीभाई नामना खेडूते खोटी रीते धिराणनी नोटिस फटकारी हती। 5,40,000 धिराण बाकी होवाथी नोटिस मळता खेडूते आपघात करी लीधो हतो, जे बाद छगन सोलंकी नामना व्यक्तिए पोलीसमां फरियाद करी। उल्लेखनीय छे कि बांदरवड सहकारी मंडळीना मंत्री अने प्रमुख सामे अगाउ पण पोलीस फरियाद नोंधाई चूकी छे। अगाउ मंत्री अने प्रमुखे रूपिया 5 करोड़नी ऊंचापत करी होवानी फरियाद नोंधाई हती। जो कि पोलीसे हवे नोटिस अने फरियादना आधारे वधु कार्यवाही हाथ धरी छे। तो हवे सहकारी मंडळीना मंत्री सामे फरियाद दाखल थई छे। खेडूतना नामे धिराणनी खोटी रीते नोटिस फटकारी हती अने ते बाद खेडूते आपघात करी लीधो हतो। रूपिया 5.40 लाख धिराण बाकी होवानी खोटी नोटिस फटकारी हती, जेमां भेसाणना खेडूते आपघात करी लेता चकचार मची गई हती। 10 सप्टेम्बरे खेडूते आपघात करी लीधो हतो, ने ते बाद हवे मोडे मोडे आ केसमां कार्यवाही थई रही छे अने पोलीस फरियाद नोંધવામાં આવી છે। બાંદરવડ સહકારી મંડળીના મંત્રી સામે ફરિયાદ નોંધી છે। મંડળીના મંત્રીએ નાગજીભાઈ નામના ખેડૂતે ખોટી રીતે ધિરાણની નોટિસ ફટકારી, રૂપિયા 5,40,000નું ધિરાણ બાકી હોવાની નોટિસ મળતા ખેડૂતે આપઘાત કરી લીધો, જે બાદ છગન સોલંકી નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી અને મોડે મોડે હવે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે કાર્યવાહી કરી છે। ઉલ્લેખનીય છે કે બાંદરવડ સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સંવાદદાતા વિજયસિંહ વધુ વિગત આપી રહ્યા છે। વિજયસિંહ, જે રીતે મોડે મોડે હવે ફરિયાદ, શું કાર્યવાહી? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ભેસાણમાં જે વાંદરવડ ગામની જે સેવા સહકારી મંડળીનું જે 6 કરોડ જેટલું જે ઉષાપત્રનું જે કુંભાંડ જે બહાર આવ્યું હતું, જેમાં અનેક ખેડૂતોના ખાતામાં જ્યારે ધિરાણ લીધાની એન્ટ્રી કરવામાં આવી છે અને મંત્રી, પ્રમુખ અને મેનેજર દ્વારા જે આ જે કુંભાંડ આચરવામાં આવ્યું હતું, તેમાં અનેક ખેડૂતો જયારે ભોગ બન્યા, ત્યારે ગત જયારે 10 સપ્ટેમ્બરના રોજ જયારે નાગજીભાઈ નામના એક ખેડૂતે આપઘાત કર્યો હતો અને જે આપઘાતની જે ત્યારે એડી દાખલ થઈ હતી, ત્યારબાદ પોલીસે તપાસ અને ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ જયારે મંત્રી દ્વારા જે નોટિસ ફાળવવામાં આવી હતી, જે નોટિસ આપવામાં આવી તેને લાગી આવતા ખેડૂતે પોતાની વાડીએ જઈને આપઘાત કર્યો હતો। હાલ જયારે તે મંત્રી ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, મંત્રી પણ ફરાર છે, જયારે પ્રમુખ અને મેનેજરની તો ધરપકડ જે તે સમયે જ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। હાલ જયારે વધુ પોલીસ દિશામાં તપાસ પણ ચલાવી રહી છે। પણ બીજી તરફ જણાવી દઉં તો એટલી મોડી જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ને, જેમાં 50 કરતા વધુ ખેડૂતો જયારે ભોગ બન્યા છે કે જેઓના ખાતામાં ધિરાણ નથી લીધું તો પણ તેમાં એન્ટ્રી કરવામાં આવી છે, આ મંત્રીના કૌભાંડને લઈને ખેડૂતોમાં પણ એક ચિંતાનું મોજું ભરી વળ્યું છે। જ્યારે અનેક જે ખેડૂતો ભોગ બન્યા છે તે દિશામાં હજુ પણ પોલીસે વધુ તપાસ કરી અને તાત્કાલિક આ મંત્રીની ધરપકડ કરી અને કાયદેસરની જે કાર્યવાહી છે, બીજા નંબરમાં જે 6 કરોડ જેટલું જે ઉચાપત કરવામાં આવ્યું છે ખેડૂતોના નામે ઉધારીને, તેને પણ વસૂલાત કરી અને ખેડૂતોના ખાતામાં ભરવાની પણ ફરજ પડે છે। અને ખાસ કરીને આ બાબતે જે ઉપલી બેંકે પણ જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મંત્રી હાલ ફરાર છે, પરંતુ પોલીસે હવે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।